વિક્રમ સંવંત 2080ના ચૈત્ર સુદ એકાદશી, તારીખ 19/4/2024 શુક્રવાર. વાલા ભક્તો, આજે કામદા એકાદશી છે, માટે આ કામદા એકાદશીના પવિત્ર દિવસે આપ સમગ્ર ભક્તજનોને ભાવથી મારાને સમગ્ર સંત મંડળના જય સ્વામિનારાયણ. વડતાલ ધામમાં ચૈત્રી સમયો અત્યારે ચાલી રહ્યો છે અને વડતાલ ધામમાં બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ એમનો દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આજે પરમ ભગવદીય શ્રી ભરતભાઈ પટેલ મેલબોર્ન ઓસ્ટ્રેલિયા એમના આ ઘર ભવનમાં પવિત્ર એકાદશીના દિવસે આવું સરસ મજાનું સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે, માટે આપણે સૌ કોઈ ભાગ્યશાળી છીએ. ગઈકાલે મેં કહ્યું હતું તેમ ભગવાને આપણને આ સત્સંગ આપ્યો છે ને, એ બહુ જ અતિ મૂલ્યવાન છે, એનું મહાત્મ્ય આપણે જેટલું સમજીએ એટલું ઓછું છે. પણ સત્સંગથી શું પ્રાપ્ત થાય છે તે તરફ આપણે ગતિ કરવી છે. સિદ્ધાનંદ સ્વામીની કલમે લખાયેલું શ્રી હરિચરિતામૃત ગ્રંથના આધારે ત્યાં આપણા ભારત દેશમાં શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ ધાંગધ્રામાં રૂપાળ ઘનશ્યામ મહારાજની પવિત્ર સાનિધ્યમાં રોજે રોજ ત્યાંના સવારે 7 થી 8 સુધી આ ગ્રંથની કથા કરું છું. ઘણા સમયથી આ કથા ચાલી રહી છે. આ વખતે એવો સંકલ્પ કર્યો હતો કે ઓસ્ટ્રેલિયા જઈએ અને જ્યાં જ્યાં અવકાશ હોય તો ત્યાં ત્યાં હરિચરિતામૃત ગ્રંથની કથાના આધારે ભગવાન શ્રીહરિમાં પ્રીતિ કરવા માટેના સદવિચારો પ્રાપ્ત કરવા, ભગવાનના સંત હરિભક્તોનું મહાત્મ્ય સમજવા માટેને એમને વિશે આત્મીય બુદ્ધિ અને વધુ ને વધુ આત્મીયતા દૃઢ થાય એવા સદવિચારો આ શાસ્ત્રના માધ્યમથી પ્રાપ્ત કરવા, તો આપણે સૌ કોઈ શ્રી હરિચરિતામૃત ગ્રંથના 19મા પુરમાં પ્રવેશ કરીએ છીએ. પુર 19મો, તરંગ 57મો. શ્રીહરિએ વડતાલમાં સભાસ્થળ અંગે વિવેક બતાવ્યો. વડતાલ ગામમાં ગોમતીને કિનારે પૂર્વ દિશામાં અમારી આંબાવાડીએ આવીને શ્રી હરિવરે પ્રસન્નતાથી સભા કરીને તેમાં પ્રભુ બેઠા. શ્રીહરિ પલંગ ઉપર પશ્ચિમ મુખે બેઠા હતા અને સૌ સંતો પૂર્વ મુખે બેઠા હતા. સભા જોઈને મહારાજે સંતોને સામે દ્રષ્ટિ કરી અને મહારાજે નેત્રની સંજ્ઞાથી આ સભામાં કંઈક સારો એવો સંદેશો પ્રાપ્ત થાય એવી કંઈક કૃતિ તમે રજૂ કરો જેના માધ્યમે કરી અને સારા સદવિચારો તો પ્રાપ્ત થાય પણ ભક્તિના માર્ગે આવતા અવરોધો પણ સમજાય. આ લોક, માયા, શરીર, દેહધારી માત્ર અને આપણે જે કંઈ સંપત્તિ કમાઈએ છીએ તે સાચું કે પછી આ ઢોલિયા ઉપર બેઠું છે તે સ્વરૂપ સાચું? લોકોને આવું કંઈક નક્કી થાય ને એવો સંદેશો આપો કે બેમાંથી સાચું શું, આ સાચું કે તે સાચું? પેલા જનક વેદી હતા ને,
રાત્રે સૂતા હતા અને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં જનક વિદેહી ભિખારી થઈ ગયા, રાજપાટ બધું લૂંટાઈ ગયું અને ઘેર ઘેર ભિક્ષા માગે, પણ ભિક્ષામાં કોઈ અનાજ ન આપે. ભૂખ્યા તરીસા ઘેર ઘેર રોટલાના ટુકડા માટે ભટકે. આ ભારત દેશના સમ્રાટની વાત છે, પણ સ્વપ્ન અવસ્થામાં. સ્વપ્ન અવસ્થા એક એવી અવસ્થા છે કે દેખાય બધું આપણને મૂર્તિમંત છે, પકડવા જાઓ તો હાથમાં ન આવે. હવે દેખાય મૂર્તિમંત, અને સ્વપ્ન બહુધા એ સૃષ્ટિ પરમાત્મા રચી આપે છે, પણ એ પરમાત્મા સૃષ્ટિ રચી આપે છે એ જીવના સંકલ્પના આધારે, એને જે જે વાતનું ચિંતન કર્યું હોય, જે જે વાતનો સંકલ્પ કર્યો હોય, જોયું હોય, સાંભળ્યું હોય, સ્પર્શ કર્યો હોય, તો એની અતિશય કામનાની ગ્રંથિ બંધાઈ હોય, એટલે પરમાત્મા પછી એને સ્વપ્ન સૃષ્ટિ જાગ્રત આ ત્રણેય અવસ્થા રચી આપે છે. સુષુપ્તિ, જાગ્રત અને સ્વપ્ન. તો સ્વપ્ન અવસ્થામાં દેખાય બધું આમાં આપણને મૂર્તિમંત છે, પણ વાસ્તવિક રીતે જોવા જાઓ તો એ બ્રહ્મણા જોવે. બને જેલી વાતની એક બ્રહ્મણા તમને બતાવું. ધાંગધ્રામાં સીતા દરવાજા પાસે મંદિર છે જૂનું. આદિ અયોધ્યા પ્રસાદી મહારાજના હસ્તે અને અમારી ગુરુ પરંપરામાં બ્રહ્માનંદ સ્વામીની ત્રીજી પેઢી, એટલે બ્રહ્માનંદ સ્વામી, તદ્રુપાનંદ સ્વામીની, એમના શિષ્ય મહાપુરદાસ સ્વામી, એમને તે મંદિર બંધાવેલું. તેમાં બેઠી મહારાજની એક ચક્ષુની મૂર્તિ છે, એને ભાગ છે ને એમાં ચાર છોકરા છે, ને તર બહુધા છે ને બધી મૂર્તિમાં ત્રણ છોકરા હોય પાગને, પણ આમાં ચાર છોકરા પાગને છે, એટલે ચાર છોકરાળી મૂર્તિ કહેવાય છે. અને એનો ઇતિહાસ છે ને બહુ સમજવા જેવો છે, પણ જોઈ હવે એ ઇતિહાસમાં સમયને અનુસરે. વાત એવી છે કે એક હરિભગત હતા, ખત્રી, કાપડનો વેપાર કરતા. એટલે પહેલાં તમને ખબર છે ને, પોટલું ખંભે ટીંગાડી અને ફેરીએ ગામડે ફરતા બધા કાપડ વેચવા. એટલે હવે એ જમાનામાં કાપડમાં તો બહુ દસો છે કે માદરપાટને વેચવો ને આવું કાપડ બધું હતું, હાથવણાટનું બધું. એટલે આખો દિવસ ગામડામાં ઓલા કાપડની ફેરીએ ફરતા હોય ને, એટલે જે કોઈ બહેનો બીજાથી જ્યાં લેવા આવે, બોલો બોલો માજી શું લેવું છે, તો કે 5 મીટર વેજું આપો, કે ભગત 5 મીટર વેજું આપો. તે પછી એ ઓલો લોખંડનો છે ને ગજ આવતો ભરવાનો, એ ગજ ભરીને પછી 5 મીટર વેજું કાતરથી ફાડી, આવે અંકેલી આપે લો ડોસીમાં લઈ જાઓ. બીજા આવે, બોલો શું લેવું છે, માદરપાટ આપો 10 મીટર, કે એમ આખો દિવસ એનું જ રટણ. અને આખા દિવસ એના બિચારા થાકી ગયા હોય, એટલે પછી સાંજે મંદિરે આવ્યા સંતોએ જમાડ્યા, જમીને મંદિરનો ઉપર મેળો છે તે મેળા ઉપર હૂતાતા, અને તે મેળા ઉપર સંતોને ધોતિયા હુકાવવા માટેની વ્યવસ્થા બધી. રાત્રે ભગત હૂતાતા, ગાઢ નિંદ્ર આવી જઈ ખરેખરી, આખા દિવસના થાકેલા સંતોએ હારીપટ જમાડેલા અને હોઈ ગયા ને એવી ગાઢ નિંદ્રા આવી ગયેલી. ને પછી નિંદ્રામાં નિંદ્રામાં સ્વપ્ન આવ્યું, સ્વપ્ન આવ્યું તો ગરા ગાવા માંડ્યા, બોલો માજી, તો કે વેજો આપો બોલો 5 મીટર. તે સ્વપ્નમાં સ્વપ્નમાં ઊભા થઈ અને કાપડ ફાડીને પાછો આપે, વેરી પાછા બીજા આવે તો એને આપે કાપડ ફાડીને આપે. પછી હોઈ ગયા હવારે સંતો, જોગાસર તળાવે નાહવા જતા, નહીને આવ્યા અને ધોતિયા લેવા જાય તે બધા ધોતિયાના લઈ ગયા, બધા પાકડી જેવા પાત્ર પાત્ર. એટલે કે આમ કેમ થયું, ઓલો કહેલા એ મારા ધોતિયા ફાટી ગયા, મારે ફાટી ગયા.
તો ઓલા ભગત જાગી ગયા. પછી ખબર પડી એટલે હુઈ તો ગયા, હરી પાછા સવારે જાગ્યા અને વાત કરી કે આવું કેમ થયું. ત્યારે ભગતે કહ્યું કે મેં રાતે વેપાર કર્યો હતો. હવે તમે વિચાર કરો જોઈ, આપણો વેપાર સાધુના ધોતી હાજા ન રહેવા દેતો હોય તો એ દુનિયાને કેમ કેવી તકલીફ ઊભી કરે હે ને. સ્વપ્ન અવસ્થા વાત કહેવાની એ છે કે પ્રત્યક્ષ બધું દેખાય તો ભગવાન સ્વામિનારાયણે પરમહંસોની સામે દ્રષ્ટિ કરી અને મહારાજે બતાવ્યું કે આ સાચું કે તે સાચું. તો વાત કઈ ચાલી રહેલી હતી આપણી ખબર, જનક વિદેહીની. સ્વપ્ન આવ્યું, સ્વપ્નમાં ભિખારી થઈ ગયા, એમાં કોઈ જગ્યાએ કોઈ માજીએ કાંઈક થોડુંક ભિક્ષામાં અનાજ અત્યારે આપેલું અને પાત્ર લઈને જતા હતા અને જતા જતા રસ્તામાં કોઈ સંભળી આવીને તરાપ મારી એટલે ઓલું પાત્ર હાથમાંથી પડ્યું અને બધું ઢોરાઈ ગયું ધૂળમાં. તો આંખ ખુલી ગઈ જનક વિધેયની, આંખ ખોલી ગઈ તો જનક વિધે તે સોનાના છપ્પર પલંગમાં પડ્યા હતા. હે સરસ મજાની સૈયા હતી, સરસ મજાનો એનો મહેલ. રાજા વિચારમાં પડી ગયા કે હું શું જોઈ રહ્યો છું, શું જોયું મેં. એટલે એને પ્રશ્ન થયો, આ સાચું કે તે સાચું. એટલે કે હું છપ્પલ પલંગમાં બેઠો છું રાજમહેલમાં, એ સાચું કે રાત્રે હું ભિખારી થઈને ઘેર ઘેર ભીખ માગતો હતો અને ઘરના આંગણે આંગણે હું રોટલાના ટુકડા માટે ફરતો હતો, કોઈ મને ગાયડો દેતા હતા, કોઈ મારું અપમાન કરતા હતા, એ સાચું. રાજાએ આનો નિર્ણય તોલ મેળવવા માટે એટલે કે એનો સોલ્યુશન લેવા માટે સભા કરી વિદ્વાનોની, અને વિદ્વાનોની સભામાં પછી પ્રશ્ન કર્યો કે હે વિદ્વાનો, મારો એક પ્રશ્ન છે કે આ સાચું કે તે સાચું. વિદ્વાનો બધા ગુંચવાણ કે મોં માથા વગરનો પ્રશ્નમાં હું જવાબ દેવો એમ. ગોર ગોરને લીલું લીલું કર્યું રાજાએ, પણ મગનો દાણો નામ તો પાડ્યું નથી, શું ઉત્તર કરો આમાં. રાજાને મનમાં એમ થયું કે આટલા બધા વિદ્વાનો એકડા ઠઠ સભા ભરીને બેઠેલીને બહુ મહાપ્રખાર વિદ્વાન ને જ્ઞાની પુરુષો બધા સંસ્કૃતના, કોઈ ઉત્તર ના કરી શક્યા. રાજાએ એકલશૃંગી ઋષિને આમંત્રણ આપેલું. એકલશૃંગી ઋષિ સભામાં આવતા હતા, સભાની બીચમાં રસ્તો પર. ઋષિનું શરીર હાવ બે ડોળ હતું, તે હાલતા હાલતા બિચારા પડી જાય, લથડિયા ખાય. સભામાં આવતા આવતા બે ચાર વખત પડી ગયા એટલે આખી સભા બધી ખડખડાટ બધી હસી પડી. અને રાજાએ પોતે ઘોષણા કરેલી કે એ પંડિતો, તમે કોઈ પણ આ પ્રત્યુત્તર ન કરી શકો તો એકલ શૃંગી ઋષિ મારા ગુરુદેવ આ પ્રત્યુત્તર આ પ્રશ્નનો કરશે. એટલે વિદ્વાનોને બધાને આશ્ચર્ય થયું કે શરીર હાવ જેનું બે ડોળ છે, હાલતા હાલતા પડી જાય છે, એ પ્રશ્નનો ઉત્તર શું કરી શકશે. અમે આટલા બધા વિદ્વાનો ન કરી શક્યા તો એ શું કરી શકશે. આખી સભા ઋષિને જોઈને ખડખડાટ મસ્કરીમાં હસી પડી. તો ઋષિએ પાછા એવા હશે ખડખડાટ. વિદ્વાનોને મનમાં એમ થયું કે અમે તો એનું બે ડોળ શરીર જોઈએ ને હસી છે, પણ એ કેમ હસતાય છે, કંઈ સમજાતું નથી. આવ્યો આ સ્ટેજ ઉપર, રાજાએ સન્માન કર્યું. ઋષિએ પૂછ્યું, બોલો સમ્રાટ, શું પ્રશ્ન તમારો? તો કે આ સાચું કે તે સાચું એમ. ઋષિએ તરત જવાબ દઈ દીધો, આ ખોટું તે ખોટું. હવે વિદ્વાનો બધા ખુશવાણા કે આમાં શું ઉત્તર થયો કાંઈ ખબર ન પડી, શું પ્રશ્ન થયો એ ખબર ના પડી, શું ઉત્તર થયો તે કાંઈ ના ખબર પડી. પછી ઋષિને
રાજાએ કહ્યું કે વિદ્વાનોની સભા બધી ગુંચવાણી છે, તો આપ જરાક વિસ્તાર કરીને સમજાવવા માટે તેની કૃપા કરીએ. ઋષિએ એમ કહ્યું કે જનક, તું એમ કહે છે કે મારી સભામાં આવા મહાપ્રખર વિદ્વાન પવિત્ર તપસ્વીઓ બેઠા છે અને હું દ્રષ્ટિ નાખીને જોઉં છું તો મને તો બધા ચમાલ લોકો દેખાય છે. તો ઓલા બધા તો બહુ શર્મિંદા થઈ ગયા, બધાને દુઃખ લાગ્યું, ઘા લાગ્યો. અમે આટલા બધા તપસ્વી વિદ્વાનો અને અમને આમ આવી રીતે કેમ ઋષિ કહી શકે? ત્યારે ઋષિએ કહ્યું કે તમે મારા શરીરની ચામડાની પરીક્ષા કરી છે. શરીર તો એક હાડકાનો માળખો છે, માંસના લોચા ભરીને ઉપરથી ચામડું મીઠું છે, પરંતુ તમે આ શરીરમાં રહેલો આત્મા એને તમે નથી જોઈ શક્યા. પછી આ સાચું તે સાચું એ પ્રશ્નનો ઉત્તર વિસ્તારથી કર્યો. સાંભળો એ તપસ્વીઓ, આ જનક વિધેહી રાત્રે સૂતા હતા, છપ્પર પલંગમાં પડ્યા હતા અને એમને સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં પછી ભિખારી થઈ ગયા અને ઘેર ઘેર ભટકતા હતા રોટલાના ટુકડા માટે થઈને. કોઈએ ભિક્ષામાં અનાજ આપ્યું, પાત્રમાં લઈને જતા હતા અને એક સમડીએ તરાપ મારી પાત્ર નીચે ઢોળાઈ ગયું એટલે રાજાની આંખ ખોલી જઈ. ત્યાં રાજા તો સોનાના છપ્પર પલંગમાં પડ્યા હતા. એટલે જનક વિધેયને પ્રશ્ન થયો કે મને સ્વપ્ન આવ્યું એ સાચું? હું સ્વપ્નમાં ભિખારી થઈ ગયો તો ઘેર ઘેર રોટલાના ટુકડા માટે હું ફરતો હતો, લોકો મને ગાળો દેતા હતા, માર મારતા હતા, મારું અપમાન કરતા હતા, મારી હાંસી કરતા હતા, મારી મશ્કરી કરતા હતા, એ સાચું કે હું આ છપ્પર પલંગમાં પડ્યો છું તે સાચો? એનો પ્રશ્ન હતો. તો માટે એ તપસ્વી એની આંખ બંધ હતી અને સ્વપ્નમાં દેખાયું એ ખોટું છે, અને એક પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપને બાદ કરતા આપણી નજર સામે જે સૃષ્ટિ દેખાય છે ને એ પણ એક સ્વપ્ન અવસ્થા છે. જાગ્રતમાં સ્વપ્ન અવસ્થા પ્રધાન, એટલે આપણે આ બધું સાચું દેખાય છે. બાકી આપણા શરીરથી માંડી ને આ પિંડથી માંડી અને બધો જ એક સ્વપ્ન છે, કલ્પના છે. અને કલ્પનાને આપણે બધા સત્ય માંડી અને એવા મંડી પીડા છે ને એવા મંડી પીડા છે ને. હું એક જગ્યા અમે ગયા હતા, કોવિડ પહેલાંની વાત છે, ઓસ્ટ્રેલિયાની જ વાત છે, પણ નામ સિટી બીજું નહીં કહું તમને, નહીં રખેને તમારા સંબંધી નીકળે ફરીને વાર અમારા પાછું અહીં આવવાનું ખરું મેલબોર્નમાં. મેં કહ્યું, મેં કીધું તમે મંદિર નથી આવ જતા, સત્સંગ કરવા નથી આવતા તો શું કરવાનું? મને કે અત્યારે શક્તિ પરમાત્માએ શરીરમાં આપી છે એટલે કમાઈને ભેગું કરી લેવું કે એમ છે ને. આપણે એક સ્વપ્ન બહુ દુઃખી કરે છે. ઠીક છે, વ્યવસ્થા માટે જરૂરી છે, પરંતુ એના અતિરેકમાં જઈ છે ને આપણે એ દુઃખ છે. આ રીતે જનક વિધેયના એક આ નાના પ્રસંગથી આ દુનિયાનું ચિત્ર, સમાજનું, આપણા શરીરનું ચિત્ર આપણે જોઈ શકીએ છીએ. આ દિવાલ ઉપર આપણે સૂર્ય અને ચંદ્રનું ચિત્ર કરી અને પછી આ બધી લાઈટો બંધ કરી દઈએ તો એ આપણે પ્રકાશ આપે કેમ ન આપે? કારણ કે સૂર્ય ચંદ્રનો ભાસ છે, કલ્પના છે, વાસ્તવિકતા નથી.
અમે છે ને ઘણી વખત આજે સવારે ફરાર કરવા બેઠો, સંતો ઓલું કરતા હતા તે તમારા ડાઇનિંગ ટેબલ ઉપર ઓલું જે પ્લાસ્ટિક પાથરેલું છે ને, હા એમાં કેટલોય ફ્રૂટ હતો. એટલે મેં આ લોકોને કહ્યું, મેં જો આ સુધારેલું ત્યારે છે સ્ટ્રોબેરી ને કીવી ને, તો મેં તો થાળ કરતાં વાર લાગે થોડું થોડું જમતા જાય જેવું કીધું હે ને. અમે ઘણી જગ્યાએ જાય ને હરિભગન ગાય રસોઈ કરવા જઈએ ને આપણે ઇન્ડિયામાં, એટલે કિચનમાં ટાઇલ ચડી હોય એમાં ચાની કેટલી હોય, રકાબી ગ્લાસ, કેરી, પછી કેળા, સફરજન, તરબૂચ, તરબૂચ પછી કાપેલું હોય, હા તૈયાર જ કાપેલું, કાપવાની માથા કોઈ નહીં. એ શું છે? કલ્પના છે, વાસ્તવિકતા નથી. એમાં આપણે સ્વીકારી તો ભલે, ના સ્વીકારી તો પણ ભલે, આપણું શરીર છે ને એ એક કલ્પના છે મારા બાપ. કેમ? તો એક વખત રેખા થવાની, આની ચાહે એવું હોય, રાજાનું હોય કે રંગનું હોય, ત્યાગીનું હોય કે ગ્રસ્તનું હોય, વિદ્વાનનું હોય કે અબણનું હોય, પણ એક વખત આ શરીર બળીને ખાક થવાનું છે. એટલે ભગવાન સ્વામિનારાયણે બતાવ્યું અને સંતોને મહારાજે સંજ્ઞાથી આદેશ આપ્યો કે આ સભા બધી બેઠી છે તો સભામાં તમે કંઈક એવો સંદેશો આપો કે આમાં સાચું શું છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામીની રચિત કૃતિનો સંદેશો પરમહંસોએ સભામાં રેલાયો, બહુ અદ્ભુત પદાવલી છે. બીજું સર્વે ક્ષણ ભંગુર રે સગ પણ હરિવર નુ જ વાત સમજવાની છે મારે ને તમારે. ચાર પદાવલી છે, બહુ અદ્ભુત. એમાં પવિત્ર સંદેશો આપણે સહુ કોઈને આપ્યો છે કે હે મારા ભારતવાસીઓ, ભાઈઓ, બહેનો, જરાક રૂક જાઓ, જરાક તો બહુ વિચારો. જંગલમાં સિંહ છે ને, હિંસક પ્રાણી, તો તે હિંસક પ્રાણી જ્યારે રાત્રે હિંસા કરવા માટે થઈને નીકળે ને, ત્યારે બબે પાંચ પાંચ મીટર અંતર કાપીને ઊભો રહીને પાછો વળીને જોતો જાય, વળી પાછો બે પાંચ મીટર ચાલે અને પાછો વળીને જોતો જાય. એ હિંસક પ્રાણી પણ આપણને પવિત્ર સંદેશો આપે છે કે પરમાત્માએ માનવ શરીર આપ્યું છે ને બુદ્ધિયોગ આપ્યો છે, તો જરા પાછો વળીને જોતા જઈજો કે પંથ કેટલો કાપ્યો, મેં કઈ દિશામાં કાપ્યો, સાચી દિશામાં જાઉં છું કે કઈ દિશામાં જાઉં છું, જોઈજો, તપાસો. ઘણી વર્ષે ને આપણે બહુ ચાલી બહુ, પણ દિશા નક્કી કર્યા વિના આપણે ચાલીએ છીએ. હવે દિશા નક્કી કર્યા વિના ચાલીએ તે જેમ જેમ ચાલીને તેમ અંતર વધતું જાય.
કારણ કે આવવાનું છે મેલબોર્ન ને દિશા પકડી છે સિડનીની. એટલે ચાલ, જેમ જેમ ચાલે તેમ તેમ અંતર વધતું જાય કે ના વધતું જાય. એમ બ્રહ્માનંદ સ્વામી લખ્યું, બીજું સર્વે ક્ષણ ભંગુર કાચું. કાચું તો કરો પણ ક્ષણભંગુર કાચું કેવું, કે સૂતરની કાચા સૂતરની દોરી હોય અને કાચા સૂતરની દોરીની સાથે 5-10 કિલાની પથ્થરની શિલા યા તો 5-10 કિલાનું કોઈ પણ વજનદાર ઘન પદાર્થ એની સાથે બાંધીને આપણે ઉપર ટીંગાડ્યું હોય તો ક્યાં સુધી ટકવાનું? કારણ કે કાચા સૂતરની દોરી છે, એને તૂટતા વાર નહીં લાગવાની, ફટ દઈને તૂટી જવાનું. એમ બીજું બધું જ બ્રહ્માનંદ સ્વામી કહે છે, એક પરબ્રહ્મ પરમાત્માની મૂર્તિના સંબંધ સિવાય, પરમાત્માના સ્વરૂપની વિશે આપણે જો પ્રેમ ને પ્રીતિ કરી હશે તો તે સિવાયનો બધો જ ક્ષણ ભંગુર કાચો છે. પણ કાચાને આપણે સાચું માનવું અહીંયા મોટી તકલીફ છે, અને સાચું માનીને જે મીંડા છે એ તકલીફ છે. ફરજ પ્રમાણે આપણે કરીએ તો કોઈ તકલીફ નથી, તો કોઈ પ્રશ્ન નથી. કેમ? તો શરીરનું અસ્તિત્વ જ્યાં સુધી આ બ્રહ્માંડમાં કહેતા પૃથ્વી ઉપર છે ત્યાં સુધી બધી અમુક પ્રકારની આપણી જવાબદારીઓ હોય તો ફરજ પ્રમાણે કરવું પડે. કોઈ બિઝનેસ, કોઈ નોકરી, કોઈ ધંધો, ખેતી વગેરે વગેરે કરવું જોઈએ. પણ પ્રથમ પ્રકરણના 8મા વચનામતમાં ભગવાન સ્વામિનારાયણ એવું બતાવ્યું છે કે શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને વિષયો ભોગવવા નહીં અને વિષયો મેળવવા નહીં. પરંતુ શાસ્ત્રમાં જે મર્યાદા બાંધી આપી છે તે પ્રમાણે કરવું અને રહેવું, પણ હવે એ પ્રમાણે સારું થતું નથી. જો શાસ્ત્રની મર્યાદા કેવી છે ખબર? 4 આશ્રમ 4 વર્ણ અને મનુષ્યને 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરીને વિદ્યા પ્રાપ્ત કરવી, પછી તીવ્ર વૈરાગ્ય હોય તો ગ્રસ્થાશ્રમમાં ન જોડાવું અને મંદ વૈરાગ્ય હોય તો ત્યાગાશ્રમમાં ન જોડાવું. કારણ કે એ પછી સંગ કાંઈ ન પહોંચે, બેમાંથી એકય ન. પછી 25 વર્ષ સુધી ગ્રસ્થાશ્રમમાં જોડાયા, સારા સંસ્કારી આદર્શ પરિવાર અને સારી આદર્શ કન્યા અને કન્યા સારા આદર્શ પુરુષ એની સાથે લગ્ન ગ્રંથિથી જોડાય, 25 વર્ષ સુધી ગ્રસ્થાશ્રમમાં રહે અને 25 વર્ષ ગ્રસ્થાશ્રમની બધી જ ફરજો એનું પાલન કરી અને જીવન પોતે વ્યતીત કરે. એટલે 50 વર્ષ થયા, પછી 50 વર્ષ પૂરા થયા એટલે 51મા વર્ષમાં બેઠો એટલે પછી વનમાં જવાનું. કહેતા એને વાનપ્રસ્થાશ્રમ સ્વીકારી લેવાનો. પછી 12 વર્ષ સુધી વાનપ્રસ્થાશ્રમમાં રહેવાનું અને 12 વર્ષ પૂરા થાય પછી સંન્યાસાશ્રમ સ્વીકારી અને શેષ જીવન સંન્યાસાશ્રમમાં પછી પરિપૂર્ણ કરવાનું. આમ આપણી જિંદગીના 4 વિભાગ આપણા શાસ્ત્રોએ આપણને કરી આપ્યા છે, એ પ્રમાણે રહેવું જોઈએ. પણ હવે આપણે સારું 51 વર્ષે તો જમાવટ થાય ખરેખરી. જો આ તાં સુધી તો હજી ગાડી બેચારી આમ રેસ જ કરતો હોય, આમ જો આ સ્પીડ પકડે તારા 51 વર આવી જાય. આપણા ઇન્ડિયા જેવું છે, સ્પીડ પકડે ને બમ્પ આવે, સ્પીડ પકડે ને ખાડો આવે. હા રે ભાઈ સાહેબ, સ્પીડ પકડી તા સારું, કાં તો ઊંટ્યું ગધેડો આડું આવ્યું હોય. જો શાસ્ત્રમાં એવું બતાવ્યું છે વાળા ભક્તો કે
પરમાત્માએ આપણા જીવનના ચાર વિભાગ કરી દીધા છે મોક્ષ માટે. આખી જિંદગી વિષયમય અને આખી જિંદગી જગત માટે જીવશો નહીં. 50% જગત માટે અને 50% જગદીશ્વર માટે. તો પ્રત્યેક એવી રીતે જીવન પોતે જીવવું જોઈએ. આ તો કૃતિ બહુ અદ્ભુત છે, પરંતુ સમય મર્યાદા આપણી કથાની પૂરી થાય છે એટલે આવતીકાલે આમાં કંઈક આગળ પ્રવેશ કરીને સમજવા માટે પ્રયત્ન કરશું. અને આ વાત કેવી છે ભાઈ, એક ભૂદેવ હતા, ગરીબ હતા, એટલે કોઈ ગ્રસ્ત હતા તેને ઘેર છાશ લેવા માટે જાય. એક લોટો છાશ લઈને આવે, રોટલો છાશ બિચારા ખાઈને જીવન ગુજારે. જેને ઘેર છાશ લેવા ગયા ને તે ડોશીમાં એ કહ્યું કે ભૂદેવ, રોજ મફત છાશ લઈ જાઓ છો ને, તાજ મફત છાશ નથી આપી. તો ભૂદેવ કે અહીં ક્યાં કાવડિયા હતા પૈસા, કે હોય તો ભેંસ બાંધીને રોજ ન ધબાકા કરું. જો એ મારી કંઈ ક્યાં એવું હતું ના, કે એમને મફત તો ન જ આપું. તમે કે બ્રાહ્મણ છો, ભૂદેવ છો, તમારું ખોડિયું બ્રાહ્મણનું છે, તો ઘડીક ભગવાનની કથા સંભળાવો. કે જો એના બદલે હું તમને છાશ આપું. તે ભૂદેવે પછી કથા શરૂ કરી, મંગળાચરણ કરીને. સરયુ ગંગાના કિનારે અયોધ્યામાં દશરથ મહારાજા રહેતા હતા. ત્રણ રાણીઓ હતી. ઘણો સમય થયો પણ પુત્ર પ્રાપ્તિ નહોતી થઈ. મખોડા ઘાટમાં એકર શૃંગી ઋષિ પાસે પુત્રષ્ઠિત યજ્ઞ કરાયો. યજ્ઞમાંથી યજ્ઞનારાયણ ખીરનું ચરૂ લઈને પ્રગટ થયા. ત્રણેય રાણીઓને ખીરનો પ્રસાદ આપ્યો અને ત્રણેય રાણીઓ થકી પછી 3-4 પુત્રનો જન્મ થયો. એમાં કૌશલ્યા થકી પ્રગટ થયા તે ભગવાન મર્યાદા પુરુષોત્તમ હતા. જનક વિદેહની કન્યા સાથે એમનો સંબંધને લગ્ન થયો સીતાજી સાથે. અને પછી અયોધ્યા આવ્યા. કઈ કઈના 2 વરદાન જે બાકી હતા તે માંગ્યા. એક વરદાનમાં રામને 14 વર્ષનો વનવાસ અને એક વરદાનમાં ભરતજી માટેનું રાજ્ય. રામ વનમાં ગયા અને એ બધી દુઃખને પીડામાં દશરથ મહારાજાનું શરીર છૂટી ગયું. 14 વર્ષ પૂરા કર્યા. સીતાજીનું હરણ રાવણ કરીને લઈ ગયો હતો. હનુમાનજીએ શોધ કરી, રાવણનો વધ કરી અને સીતાજીને લઈને પાછા અયોધ્યા આવ્યા. રામચંદ્રજીનો વરી પાછો રાજ્યાભિષેક કર્યો. રાજ્યની બધી વ્યવસ્થા બધી ગોઠવાઈ અને સુખેથી રામ રાજ ચાલતું હતું. બોલો સિયાવર રામચંદ્ર કી જય. તે ઓલા ડોશીમાં કે બસ, કે રામની કથા આવડી. તે ઓલા ભૂદેવ કે એક લોટા સાઈઝમાં કેવડી હોય ને, આપણે સમય લોટા સાઈઝ જેટલો. અને હરિચિત્રામૃત ગ્રંથ એટલે મહાવિરાટ ગ્રંથો. અને ભગવાન અનેક વિધ ચરિત્ર, એક ચરિત્ર ખરેખર અન્યાય આપીને જો આપણે સાંભળવું ગાવું હોય ને તો એક જ ચરિત્રમાં ઓછામાં ઓછી કલાક થાય બોલો. એવા અસંખ્યાત, અસંખ્ય ગણી ન શકાય એટલા બધા ચરિત્રો આમાં કંડાયેલા છે. બહુ મજાનો ગ્રંથ છે. આપણને સિદ્ધાનંદ સ્વામીએ પોતાની કલમે આ ગ્રંથ કંડારીને આપ્યો છે. વાલા ભક્તો, ચાલુ દિવસ છે આજનો, આવતીકાલે શનિવાર છે. કોના ઘેર સભા છે? કેતનભાઈને ત્યાં છે. ચાલો અત્યારે એ આપણા નરસિંહ મહેતા છે અને એમને ઘેર આવતીકાલે સભા છે. એટલે આવતીકાલે આપણે છે ને થોડુંક આમાં વાગોળવા માટે પ્રયત્ન કરશું. રે સગ પણ હરિવરનું સાચું, બીજું સરવે ક્ષણ ભંગુર કાચું. રે સગ પણ
હરિવરનો સાચો. ઘણા બધા આપણે અહીંયા ગુરુકુલ આવે ને, તે બિચારા થાક્યા હોય, કંટાળ્યા હોય, કોઈ કોઈ કારણોસર બધું, એટલે પછી અમને કહે કે બાકી તમે માર્ગ હારો પકડી લીધો, ખરે ખરો પકડી લીધો, કે આ દુનિયામાં તમારા જેવા સુખી કોઈ નહીં હોય ગયા. જો ત્યારે હું કહું, મેં કીધું હલવાની સુખી થાવ હોય તો આવી જાઓ ને આશ્રમ. હું માથા કોટ કીધું, આ હવાર પડી પાંચ ભાઈગાને જાયગાને મોટું ખંગાર્યું ન ખંગાર્યું ને આ ભાઈગા જોબ ઉપર. જો રાતે મોડા મોડા આવીને પાછું ઘીર કંઈ ઠેકાણા હોય નહીં ખાવા પીવાના, કાં તો હાથે કૂટવાનું હોય બધું, કાં તો રવિવારે કરીને રાખ્યું હોય તો અઠવાડિયું ખાવાનું પાછું. જો એ મને કે વાત સાચી, પણ હવે કે હવે તો શું થાય કે, મેં તો હવે કંઈ ન થાય, હવે તેમના ડૈડા કર્યા કરો કીધું. શું ત્યારે જૂની ગાડી છે ને કીધું, લકડ ધકડ ધક્કા ગાડી ધક્કા મારી મારીને ઉપાડો. જૂની ગાડી હોય ને તેને અમારે એમ્બેસેડર એક હતી જૂની, તે લગભગ અડધો કિલોમીટર ધક્કો દે ત્યારે ઉપડતી હતી, ચાર પાંચ કિલોમીટર હાલે ને તો વરી પાછી ઊભી રહે, વરી બાદ ધક્કા દેવાના. એટલે આ બધી ધક્કા ગાડી કીધું અહીં કે રાખો એમના. બહુ ગ્રંથ છે ને અદ્ભુત છે. તો 19મું પૂર્ણાત 57મા તરંગની આપણે છે ને એક જ ચોપાઈની કથા લીધી છે, પણ બહુ અદ્ભુત વાત છે. ભગવાન શ્રી હરિએ અને પરમહંસોએ ઘણા બધા પવિત્ર સંદેશાઓ આપણને આપ્યા છે, તો એ સંદેશામાં આવતીકાલે આપણે થોડુંક ડોક્યું કરવા માટે પ્રયત્ન કરશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.